નમસ્કાર, હું નકુમ રોહિત અને સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો ચાલો આજે તમને બતાવી દઈએ કે મિત્રો, જે લોકો દિવ્યાંગ છે તેના માટે લગ્ન સહાય યોજના જે આપણી સરકાર અત્યારે લાવી રહી છે, કે આ એકદમ સરકારની નવી યોજના બહાર પાડવામાં આવી છે. જે લોકો દિવ્યાંગ છે તેને લગ્ન કરવા માટે સરકારશ્રી 1,00,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. કે જે લોકોને જે આપણે કહેવાય ને કે જે તેમને હાથમાં કોઈ પ્રોબ્લેમ હોય, પગમાં હોય, કોઈ આંખમાં હોય, કોઈ પણ રીતે જે દિવ્યાંગમાં આવતા હોય એ લોકોને 1,00,000 રૂપિયાની લગ્ન સહાય મળવા પાત્ર છે. તો આ સહાય મેળવવા માટે કયા કયા જરૂરી પુરાવા, એટલે કે કહેવાય ને કે ડોક્યુમેન્ટ અને કયા કઈ છેલ્લી તારીખ છે, ફોર્મ કઈ રીતે ભરાશે, તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે વિડીયોની અંદર જોઈએ. તે પહેલાં તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને સાથે સાથે બેલ આઇકન એટલે કે ઘંટડીની નિશાની કહેવાય ને તેને પણ પ્રેસ કરી દેજો. તો ચાલો આગળ વાત કરીએ આપણે વિડીયોની અંદર. જે કહેવાય ને કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના, જે અંતર્ગત આપણે આમાં જોઈ શકીએ છીએ કે જે દિવ્યાંગ લોકો છે તેના માટે સહાય જે સરકારશ્રી આપી રહી છે, તેને ડાયરેક્ટ સોશિયલ ડિફેન્સ માટે પણ કહી શકાય છે કે આ સરકારી યોજના છે અને દિવ્યાંગો માટે મળવા પાત્ર થશે. તો તેના વિશે આગળ વાત કરીએ આપણે કે આ યોજનાનું નામ શું છે. આ યોજનાને જે નામ છે તે દિવ્યાંગ લગ્ન સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે પાત્રતાના માપદંડ શું છે, કે આના માટે યોગ્ય પાત્રતા શું હોવી જોઈએ. તો જોઈએ ને કે કન્યાની ઉંમર 18 વર્ષની ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. આ એનું ઉંમરનો માપદંડ દેવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત એટલે કે 1 યુગલ દીઠ મળવા પાત્ર રહેશે. આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ આપવામાં આવશે. એટલે કે મિત્રો, જે ટકાવારીનું એક કોષ્ટક છે હું તમને હમણાં આ વિડીયોની અંદર પણ બતાવી દઈશ, તે પ્રમાણે મળશે. આ યોજના હેઠળ લગ્ન થઈ અને 2 વર્ષની અંદર સહાય મળવા અરજી કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ કે હવે સહાયનો દર, કે કેટલી કેટલી સહાય મળશે, એટલે કે 1,00,000ની છે તો ડાયરેક્ટ મળશે કે કેમ તે જોઈએ. આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે રૂપિયા 50,000 + 50,000 એટલે કે મળીને ટોટલ રૂપિયા 1,00,000, તેમજ સામાન્ય વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે રૂપિયા 50,000ની સહાય ચૂકવવામાં આવે છે. કે જો બંને વ્યક્તિ દિવ્યાંગ હોય ને તો બંનેને 50,000 મળીને 1,00,000 થશે, અને એક વ્યક્તિ સામાન્ય અને બીજો દિવ્યાંગ હોય તો તેને ફક્ત 50,000ની સહાય મળશે. તો ત્યારબાદ જોઈએ હવે આગળ કે હવે રજૂ કરવાના ડોક્યુમેન્ટ કયા કયા છે. તો જોઈએ કે કન્યા અથવા તો કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાનો દાખલો, પ્રમાણિત નકલ, રહેઠાણનો પુરાવો, જેની અંદર કહેવાય ને કે મિત્રો રેશન કાર્ડ, વીજળીનું બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક તમે પુરાવો આપી શકો છો. ત્યારબાદ અરજદારનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર, જેને કહેવાય કે LC પણ જમા કરાવવાનું રહેશે. કન્યા અને કુમારનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. ત્યારબાદ અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાનો દાખલાની પ્રમાણિત એક નકલ પણ આપવાની રહેશે. બંનેના સંયુક્ત લગ્ન વખતના ફોટા પણ આપવાની રહેશે, અને સાથે સાથે લગ્નની કંકોત્રી પણ આપવાની રહેશે. અને બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કે ચેક, જેને કેન્સલ ચેક પણ કહીએ છીએ, અને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે જેને કહેવાય કે મેરેજ સર્ટિફિકેટ, મિત્રો મેરેજ સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે. હવે જે આપણે કોષ્ટકની વાત થઈ હતી કે જે હું તમને કહેતો હતો એ કેટલા ટકાવારી પ્રમાણે મળશે, તો તેની અંદર આપણે થોડી વાત કરી લઈએ મિત્રો. કે અંધત્વ હોય, જે અંધ હોય, જે કે અંધળા હોય એને 40% કે તેથી વધુ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ભાઈ અનુવાંશિક કારણોથી થતા સ્નાયુ ક્ષય હોય તો તેને પણ 40%થી ઉપર, સાંભળવાની ક્ષતિ હોય તો તેને 71%થી લઈ અને 100% સુધી લાભ મળી શકે છે. ત્યારબાદ જોઈએ મિત્રો કે કોનિક ન્યુરોલોજીકલ જેવી એમાં ઘણી બધી છે, કે ઓછી દ્રષ્ટિ હોય, બુદ્ધિ ઓછી હોય, ધ્રુજારી સ્નાયુમાં આવતી હોય, જેમ કે હલનચલન સાથેના અશક્તતા હોય, માનસિક બીમારી હોય, વાણી અને ભાષાની અશક્તતા, જેની અંદર આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો ને કે મિનિમમ 40% તો મળે જ છે મિત્રો, બાકી 50% તેથી વધુ અને 40%થી વધુ જે છે. તમારે આ પોસ્ટર જોતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને આ પોસ્ટર કહેજો, તો હું તમને કમેન્ટ બોક્સથી ગમે હું તમને આ બોક્સ તમને WhatsApp થ્રુ તમે મને કમેન્ટ કરજો તો હું તમને મોકલી દઈશ.
तो ત્યારબાદ હવે જોઈએ આગળ કે હવે વધારે માહિતી માટે તમે આ લિંક જે છે તેના ઉપર તમે જોઈ શકો છો અને તમારે ફોર્મ ભરવા માટે આ લિંકનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો તેની સાથે સાથે હું આ વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ આ લિંક જે છે જે સમાવેશ કરી દઈશ તો જે તમારા મિત્રો અથવા તમારા સગા સંબંધી જેને લાગતા વળગતા હોય જે દિવ્યાંગ હોય તો તેને આ સહાય મળે તેના માટે આ વિડિયો વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી તો મિત્રો મારો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડિયોને તમે લાઇક કરજો શેર કરજો અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે આમાં જરૂરથી કમેન્ટ કરી દેજો તો મિત્રો ત્યારબાદ તમે અમારી આ ચેનલની અંદર મિત્રો ખેડૂતો માટેની તમામ તથા ગુજરાત સરકારની તમામ યોજનાઓ અને સહાયની માહિતી અમે અવારનવાર પોસ્ટ કરતા રહીએ છીએ તો અમારી આ ચેનલની અંદર આવા વિડીયો તમને સૌ પ્રથમ મેળવવા માટે તમે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો અને તેની સાથે સાથે બેલ આઇકન એટલે ઘંટડીની નિશાની જે દેખાય છે તેને પણ પ્રેસ કરી લેજો જેથી હું વિડીયો ગમે ત્યારે નવા અપલોડ કરું ત્યારે સૌ પ્રથમ તમારા સુધી મળતા રહે અને સાથે સાથે તમને બતાવી દઈએ કે મિત્રો તમને સ્ક્રીનની અંદર બીજા વિડીયો પણ તમે જોઈ શકો છો તો એ વિડીયો મિત્રો તમને આ વિડીયોને લગતા જઈશે તો તેની સાથે સાથે એ વિડીયો તમે જોવા માટે તેની ઉપર ક્લિક કરી શકો છો અને બાજુમાં મારા ચેનલનું આઇકોન છે તો તમે મારી ચેનલને આઇકોન ઉપર પ્રેસ કરી અને મારી ચેનલને ત્યાંથી જ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને ઉપર જે આઈ બટન દેખાય છે તેના ઉપર પણ મિત્રો અમે નવા બીજા વિડીયો મૂકેલા છે તો તે વિડીયો જોવા માટે તમે આઈ બટન ઉપરથી પણ વિડીયો જોઈ શકો છો તો મિત્રો મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય.